છોડ વિભાગ દ્વારા ધાનેરાની રાજ પ્રોવિઝન નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેલનું સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા સનરાઈઝ શોપિંગ સેન્ટરમાં આવેલ રાજ પ્રોવિઝન નામની દુકાનમાં આજે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. ધાનેરામાંથી એક જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ દુકાનમાં શંકાસ્પદ તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આશાપુરી પ્રોડક્ટ નામનું તેલ ગ્રાહકને શંકાસ્પદ લાગતા તેણે બનાસકાંઠા ફ્રૂટ વિભાગને જાણ કરી હતી. તેના એક મહિના બાદ આજે બનાસકાંઠા જિલ્લાનું ફ્રૂટ વિભાગ જાગ્યું છે. તેલના ડબ્બા પર લખેલ એક્સપાયર ડેટ 2021ની હતી, પરંતુ દુકાનદાર તેમજ પ્રોડક્ટ કંપની દ્વારા એક્સપાયર ડેટ 2022નું નવું સ્ટીકર મારતા ગ્રાહકને શંકા થઈ હતી અને સમગ્ર બાબતને ગ્રાહક દ્વારા દુકાન માલિકને જાણ કરવામાં આવી હતી, પરંતુ દુકાન માલિકે સંતોષકારક જવાબ ન આપતા ગ્રાહકે બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગને લેખિત રજૂઆત કરી હતી, જેને લઈ આજે ફૂડ વિભાગ દ્વારા ધાનેરાની રાજ પ્રોવિઝન નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આશાપુરા લેબરવાળા તેલના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની કાર્યવાહીને લઈ અન્ય ભેરસેરિયા વેપારીઓમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.